फ्रेंड्स केम छो, वेलकम शिल्पास किचन रेसिपीज। फ्रेंड्स अपने मावो घनी बड़ी रेसिपीज में यूज करता हुए छे। मावा गुल्फी के मावा आइसक्रीम के पची बीजी घनी बड़ी मिठाई में अपने मावा नो उपयोग करिए छे। परंतु आजकल जे मार्केट में मावो मळे छे भेळसेळ वाळो मळे छे, फिर एक सीक्रेट सामग्री नो उपयोग करीने परफेक्ट जेवो ज मावो बनावीशुं। तो फ्रेंड्स रेसिपी स्टार्ट करी ते पहेला तमने एक रिक्वेस्ट छे के जो तमे मारी चेनल ने हजी सुधी सब्सक्राइब नथी कर्युं तो नीचे जे लाल कलर सब्सक्राइब छे तेने प्रेस करीने बाजू में जे बेल आवे तेने पण प्रेस करीने ऑल प्रेस करी लेजो, जेथी मारा नवा बधा ज वीडियो नी नोटिफिकेशन तरत ज मळी रहे। आ बिलकुल फ्री छे अने हुं आवी नवी रेसिपीज लावती रहूं छुं। अने जो तमारो सब्सक्राइब नी करेलुं छे तो तमे पहेलेथी ज सब्सक्राइब करेलुं छे, बीजी વખત કરવાનું નથી। તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો મેં અહીંયા 1 લિટર દૂધ લીધું છે। 1 લિટર દૂધને આપણે હવે ગરમ કરીશું। ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું છે। આપણા દૂધમાં જેટલું ફેટ વધારે હશે એટલો માવો આપણો વધારે બનશે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે અને એને હલાવતું રહેવાનું છે, સતત હલાવતા રહેવાનું છે, નહીંતર આપણું દૂધ નીચે ચોટી જશે। જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો कोई पण पेन में तमे ज्यारे मावो बनावो त्यारे दूध नाखता पहेला एमां थोड़ू पाणी एड करी देवानुं, जेथी नीचे दूध नहीं चोटे अने सतत हलावता रहेवानुं छे। हलावता रहेशुं एटले दूध नीचे चोटशे नहीं अने आ रीते जे साइड में चोटी जाय छे ए पण आपणे उखाड़ी लेवानुं छे। जो उखाड़शुं नहीं तो ए बढ़ी जशे अने मावो बराबर आपणो नहीं बने। આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે અડધું એકદમ ઉકળી ગયું છે। ત્યાર પછી હજી 10 મિનિટ સુધી હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું દૂધ કણીદાર અને દાણેદાર ને ઘાટું થઈ ગયું છે। ત્યારે આપણે સિક્રેટ વસ્તુ છે કે જે ઘી છે એ આપણે 2 ચમચી અને સેજ મેં વધારે ઉમેર્યું છે એટલું આપણે ઘી નાખવાનું છે, જેનાથી શું થશે આપણો માવો એકદમ સરસ બજારમાં જે ઓલા ગોળા મળે છે ને એવો જ બનશે, સરસ ગોળા ટાઈપ બની જશે અને એકદમ મસ્ત પરફેક્ટ એનો ટેસ્ટ આવશે। ઘી નાખવાથી તમારો માવો ચીકણો નહીં બને અને સરસ કણીદાર બનશે। આ રીતે આપણું ઘી બધું મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી ફરીથી મેં 15 મિનિટ સુધી હલાવ્યું છે દૂધને અને તમે જોઈ શકો છો કે આપણો જે માવો છે દૂધ છે એ એકદમ કણીદાર બની ગયું છે। કણીદાર માવા માટે આ રેસીપી તમે નોટ કરી લેજો, એકદમ પરફેક્ટ રેસીપી છે આ। માર્કેટમાં જે ભેળસેળવાળો માવો મળે છે તેના કરતાં એકદમ શુદ્ધ અને પરફેક્ટ માવો બનશે આ માવો। તમે ઘણી બધી રેસીપીઝમાં યુઝ કરી શકશો અને તે રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ફ્રેન્ડ્સ માવાને ત્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં સુધી આપણો માવો જે છે એમાં દૂધનો જરાય પાર્ટ ના રહે અને ઘી સેજસે છૂટું પડવા લાગશે। હવે આપણો માવો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે, હવે ગેસ ઓફ કરી અને સેજવાર ઠરવા દેશું, બહુ વધારે વાર નહીં ઠરવા દેવાનું અને એવું શેકું રહે એ ત્યાં સુધી ઠરવા દેવાનું। ત્યાર પછી આપણે ગમે તે બાઉલમાં કે જેમાં તમારે સમય જેવો શેપ આપવો હોય એમાં તમારે કાઢી અને ચમચીથી પ્રેસ કરી દેવાનું। ત્યાર પછી આપણે 10-15 મિનિટ સુધી ફ્રીજમાં રાખી દઈશું અને તમે જોઈ શકો છો કે હવે આપણો માવો આપણે અનમોલ્ડ કરીએ કાઢીએ કે આપણો બજાર જેવો જ માવો બન્યો છે કે નહીં એ પણ આપણે ચેક કરી લઈએ। ફ્રેન્ડ્સ તમે અહીં દૂધમાં મિલ્ક પાવડર કે ઘરની મલાઈ પણ નાખી શકો છો અને દૂધમાં મિલ્ક પાવડર ક્યારે નાખવો અને કેટલો નાખવો જેનાથી માવો એકદમ પરફેક્ટ બને છે તેનો વિડીયો પણ જો તમારે જોવો હોય તો મને કમેન્ટમાં કહેજો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો માવો એકદમ થીક થઈ ગયો છે અને પરફેક્ટ છે અને એને જે આપણે જ્યારે ખમણીએ છીએ ત્યારે એનું ખમણ પણ સરસ રીતે નીકળે છે। ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપીમાં કોઈ પ્રશ્ન હોય કે પછી તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો મને કમેન્ટમાં જણાવજો। અને હા ફ્રેન્ડ મારા રિસર્ચ પ્રમાણે છે લોકોએ મને સબસ્ક્રાઇબ નથી કર્યું, એ લોકો મારા વિડીયો વધારે જુએ છે, તો ફ્રેન્ડ્સ તમે વિડીયો જુઓ છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા નવા વિડીયો પણ તમે તરત જોઈ શકો। ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક આપી દેજો અને સાથે સાથે બીજાને પણ શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી બાય બાય।